नमस्कार, जीवराम जोशीनी आजनी बाळ वार्ता छे चोरनो कूवो। एक वखत दला शेठ छे ए बारगामथी पोतानुं घोड़ी लई अने आ घोड़ा ऊपर बेसीने आवता होय छे। सांजनो वखत थवा आव्यो छे, संध्या टाणू छे, घोड़ो छे धीमे धीमे हाँकता आवे छे अने भजन गणगणता आवता होय छे। एक चोर भाई हता, ई झाड़ नीचे वेरान वगड़ामां बैठा था, एटले एने दला शेठने आवता जोया। चोर ने एम थयुं के कोई वाणिया वेपारी छे, अने वाणिया वेपारी होय तो खाली होय नहीं, एना खिस्सामां नक्की कंईक पैसा हशे। जो ए माल वेचीने आवता हशे तो पण पैसा हशे, अने मालनी खरीदी करवा जाता हशे तो पण एनी पासे पैसा हशे। आपणे तो ए भगवाने के बधुं सारुं दई दीधुं, नकर राते कोईकने घरे चोरी करवा जावानुं होय तो राते आपणने माल मळे, आज तो समी सांजमां आपणने पैसा मळी जाय। चोरे विचार कर्यो के आ वाणियो आवे छे घोड़ो लईने, पण ए सीधे सीधो घोड़ा उपरथी नीचे उतरशे ने आपणे एने पकड़वा जाशुं तो ए घोड़ो छे दोड़ावी मूकशे, एटले आपणा हाथमां आवशे नहीं। तो शुं करवुं, एटले एने नाटक करवानो विचार कर्यो। पोतानी पासे पोटलुं हतुं, ए पोटलुं मूकी दीधुं अने गरीबड़ा जेवो आम માયક એંગલા જેવો ભિખારી જેવો નાટક મીંડો કરવા દલા શેઠ પાસે આવ્યા તો શેઠ પ્રણામ, તો કે પ્રણામ પ્રણામ શેઠ, એક એક વિનંતી કરવાની હતી કે તમને, તો કે શું કે અહીંયા એક પોટલું પડ્યું છે કે કોનું હોય ખબર નથી કે જો તમે કહેતા હો તો તમારી હાજરીમાં એ કે ખોલી અને ગામના મુખીને પોટલું પહોંચાડી દઈએ કે દલા શેઠ કે આ એ જ કરાય કે જોવો કે પોટલામાં શું છે, તો શેઠી કે તમે જોવો ને કે હું કોઈના પોટલાને હાથ અડાડું નહીં। દલા શેઠને નીચે ઉતારવા હતા ઘોડાથી, દલા શેઠે તો ઘોડોને પોટલા પાસે લીધો, લાકડીએથી આમ આમ કરવા ગયા પણ પોટલું ખુલ્યું નહીં। એ કે જોજો ચોરને કે એમાં શું છે, ચોર કે ભાઈ અમારા ગુરુએ ના પાડી છે કે પારકી વસ્તુને હાથ અડાડવો નહીં। તો દલા શેઠે આમ લાકડી કરીને તો 100 રૂપિયા નોટ દેખાડ્યો, બોલો કે જો 100 રૂપિયા દેખા અંદર રૂપિયા હોય એવું લાગે છે મને। એ કે દલા શેઠ ને કે તમે ઉતરીને જોવો ને તો થાય કે તો આપણે ગામમાં કોકની હતા આપણે મુખીને દઈ આવીએ। દલા શેઠ તો એમ થયું કે રૂપિયાની પોટલું ભર્યું હશે, એ દલા શેઠ થોડાક લાલચું તો ખરા, એટલે ઉતરા, ઉતરીને પોટલું વાંકા વળીને છોડીને જોવા ગયા તો અંદર કપડા હતા, એક નોટ હતી 100ની ખાલી। ચોરે દલા શેઠનું ગળું પકડ્યું, એટલે તું કે પોટલું જોવે હું શું ચોર, કે ચોર દાદા શું મારું નામ, કે ખિસ્સામાં જે કઈ હોય ને કાઢી દે। દલા શેઠ કે કરી નાખી 1 લાખ રૂપિયાની વાત, કે મારા ખિસ્સામાં રૂપિયા હોય કે તારા ગુરુએ જેમ તને કીધું કે પારકી વસ્તુ અડવાની નહીં, તો મારા ગુરુ હોય કે ના હોય અમે વાણિયા, કે પંખીમાં કાગડો અને વેપારીમાં વાણી હોય, કે એ કોઈ દી છેતરાય નહીં, અમે કે રાતે નીકળી અમે છેતરાઈ, કે મારા ગુરુએ કીધું કે રાતે એકલા નીકળતો પંચી ખિસ્સામાં રાખવું નહીં, આલે જોઈ લે ખિસ્સા, એ કે જીવ હોય તારું, કે દલા શેઠના ખિસ્સામાં હાથ નાખ્યો, બંડીમાં હાથ નાખ્યો, એના પેરણમાં હાથ નાખ્યો, એક રૂપિયો એક પંચી મળ્યું નહીં। ચોરને એમ થયું વાણિયા તમે છે ને બહુ પાકા હોય, કે પાઘડીમાં પૈસા રાખો તમે, કે લાવ તારી પાઘડી, દલા શેઠની પાઘડી ઉતારી લીધી, આખે આખે ફાડ્યું છે એનું ખોલી નાખ્યું, તો એમાંથી એ પંચ્યું મળ્યું નહીં। વળી ચોરે કીધું તમે છે ને વાણિયા એના કરતાય પાકા હો, કાંઈ કે બૂટકાટ બૂટ, કે બૂટમાં તમે રૂપિયા નોટું કે રાખો એટલે કોઈ ખબર ના પડે। દલા શેઠ તો બૂટ દીધા, એટલે બૂટ આમ ખખેરા તો બે ચાર કાંકરા નીકળ્યા, ધૂળ નીકળી બૂટમાંથી, બીજું કઈ નીકળ્યું નહીં। ચોર કેલા તમારી પર કાંઈ નથી, તો અમે કે પાકા વાણિયા છીએ, કે અમે રાતે નીકળીએ તો 1 રૂપિયો ખિસ્સામાં રાખીએ નહીં। ચોર કે તો ભારે કહી દી, તો દલા શેઠને વિચાર્યો કે ચોર ને છે ને ભેળવી દેવો છે, કે આમ તો આ હોશિયાર। દલા શેઠે કીધું કે આપણે તો કે બે બાજુ લાડવો છે બે હાથમાં, એને શું મિયા પુસ્કીને ભેળવી દેવાનો વિચાર કર્યો। દલા શેઠે ચોરને કીધું કે ચોર કોઈ માણસ છે ગંગાજીમાં હાથ બોળે તો આંગળી એની પહેરા વગર રહીએ નહીં, તમે અમને વાણિયાને પકડા અને તમને જો કાંઈ વસ્તુ હાથમાં ના આવે તો તમારો ફેરો નકામો જાય, કે એટલે તમને અમારી પાસે નથી મળ્યું પણ તમને એક જગ્યાએ ચોરી કરવાનો રસ્તો બતાવવો, કે કોઈ પણ માણસની ઘરે ચોરી કરવી તો કોઈ ભેદી માણસ બતાવે ને એનો ભેદ બતાવી દે ઘરનો તો ચોરી કરવી સરળ બને, તો કે ક્યાં, તો કે આજે મિયા ફુસકી છે ને અમરગઢથી ઠાકોરના પૈસા લેવા ગયા હતા, એટલે એની મિયા ફુસકી પાસે 5000 રૂપિયા છે, એ ઠાકોરને છે ને સવારે દેવાના છે, રાતે એ થેલી પૈસાની પોતાના ઓસિકે રાખીને સુવે, અને આ અમરગઢના ઠાકોર પાસેથી 5000 રૂપિયા લેવા છે અને સવારે ઠાકોરને દેવાના છે રાજપરના, એટલે તમે જો રાતે પહોંચી જાવ ને તો અહીંયાથી 5000 રૂપિયા તમને મળે એમ છે,
અને ઉપર કે તમે જો ન્યાથી 5000 રૂપિયા લઈ આવશો ને તો 100 રૂપિયા ઇનામે હું દઈશ તમને કે જાઓ તો ક્યાં છે મિયા પુષ્કીનું ઘર તો કે મિયા પુષ્કીનું ઘર અહીંયા છે પાછળની દીવાલમાંથી બાખોરું પાડજો એની કાચી માટીની દીવાલ છે એટલે દીવાલમાંથી બાખોરું પડી જાય ને પછી તમે જાજો પણ એક વાતનું ધ્યાન રાખજો એ પુષ્કી મિયા છે ને એ બડો ચતુર છે એ કે એ કાંઈક ના એ કે કાન કાપી લે તો તમારે ધ્યાન રાખજો અમે ચોર એના કરતા ચતુર હોય એ કે પુષ્કી મિયા ને કાંઈ ના આવે ઓમ એક હાવ બીકણ છે એ કે જોઈ જાય તો બી જાય તમને તમારે અમે લડી નહીં ખાલી મોટી મોટી વાતો કરે કે અમે સિપાઈ બચા અમે સિપાઈ બચા એટલે ચોર તો રાતે ગયો પાછળથી દીવાલ મીંડો પછી તોડવા બાખોરું ગયું ફુસકી મિયાનો અવાજ ગયો કોકનો અવાજ આવે ત્યાં તો ઉઠ્યા ને તો દીવાલમાં બાખોરું પડી ગયું હતું ફુસકી મિયાને ખબર પડી કે નક્કી ચોર આવ્યા છે હવે શું કરવું ચોરે આમ કરીને પગ નાખ્યો પેલા એટલે મિયા ફુસકી દેખી ગયા મિયા ફુસકી બેઠા થયા પણ કે જો ચોરને તો પાછા હથિયાર એવું હોય મારી લે તો શું કરવું એટલે બુદ્ધિથી કામ લેવા દે તો ફુસકી મિયા બોલ્યા બીબી જાગો છો કે સૂતા છો ઓ બીબી કે શું અત્યારે તમે રાતે તમને ખબર નથી આજે કે પૈસા હું ઠાકોર અમરગઢ થી પૈસા 5000 રૂપિયા લેવો તો હા તો કઈ તો તમે ઓસી કે રાખીને હોતા હું ઓસી કે રાખીને હોતા તમને ખબર નથી ઓસી કે રાખીને હું ભાઈ કે તમે મને યાદ નથી કરાવતા હું 1000 રૂપિયા હોય તો જ ઓસી કે રાખું 5000 રૂપિયા થી વધુ રૂપિયા હોય તો ચોર લૂંટારા આપણા ઘરમાં આવે ચોર લૂંટી જાય તો કે ચોર થેલી ન્યા રખાઈ કોઈ દી કે તમારે મને યાદ ન કરાવાય તો કે તો ક્યાં રાખો તમે તું હોય જશે નો મને હું જ્યાં રાખતો ને મૂકી દે પણ ક્યાં રાખી છે તમે તને કારણ યાદ નથી કે હું દરરોજ કે પૈસા કુવામાં રાખું છું ઈ કે તો કે એવું તો હા તો કે મૂકી દે બીબીન કા મિયા ફુસકી વાળો મગજ ઠેકાણે નથી રાતમાં નિંદરમાં બોલે છે એટલે મિયા ફુસકી તો ખોટે ખોટી બીજી એક થેલી લીધી હોય કે થી અને દોયડું લઈને પોતાના ફળિયામાં કૂવો હતો કૂવામાં દોયડે થી થેલી ઉતારી આવ્યા અને દોયડું કૂવામાં ટીંગાડી દીધું એમને પાછા ખાટલા પર આવીને સૂતા થોડીક પછી વરી પાછા બોલ્યા બીબી તો કે હો અમે કેવા ભૂલકણા છીએ ઈ કે કુવામાં કે હું ઉતરો તો પૈસા મૂકવા દી કે દોયડું એમને રહી ગયું ઈ કે ભારે હવે પણ અટાણે કોણ આવશે અટાણ દોયડું લેવું નથી સવારે અમે પૈસા ઉતર લેવા તો ઉતરવું પડશે એટલે બાંધવું નહીં એમ કે હોઈ ગયો ચોર કે ભારે કામ થયું ફૂસકી મેં હું હોશિયારી કરી કે હું હોશિયાર હાલો હું ઈ કે સીધો દોયડું છે દોયડું લઈને ઉતરી જાઉં દોયડેથી અને કુવામાં પૈસા લઈને વયો જાઉં અને દલા સેટમાં 100 રૂપિયા ઇનામે લેવું 5000 રૂપિયા ને બીજા 100 જેવો ચોર કુવામાં ઉતરો ને ફુસકી મિયા તલવારથી દોયડું કાપી નાખ્યું અને પછી હજી અડધે ભીગો તો ચોર ત્યાં ધુબાક રોકાણો પાણી નવા જાય તો ફુસકી મિયા ત્યાં મૈંડા રાયડું નાખવા ચોર ચોર ના કે કુવામાં કોક પડ્યું કુવામાં કોક પડ્યું બધા આખા આજુબાજુના માણસો બધા ભેગા થઈ ગયા તબા ભટ આવ્યા ને દલા શેઠ આવ્યા ને અંદર બે ચાર જુવાનિયા ઉતરીને જોયું તો કે હા કે અંદર કોક માણસ છે તો કોણ કે તબા ભટ કે બીબી પડ્યા તમારા તો બીબી કે હું તો આવી હતી હું કરવા પડું તો કે કોણ પડ્યું હોય છે ત્યાં તો બે ત્રણ જોવાની હવે કાઢ્યો તો કે આ કોણ ભાઈ તો કોક વરી બોલ્યું કે ભાઈ કોક દુખિયારો માણસ હોય કે આત્મહત્યા કરવા આવ્યો હશે તો કે હા હું દુખિયારો છું ચોર કે નકર કે ચોર કહી તો મારે દલા સેટ દેખી ગયા કે નકી આ ચોર છે કૂવામાં નાખી દીધો ફુસકી મિયા એની ચોરી ની મી ફુસકી ની ચોરી થઈ નહીં દલા સેટ એને ઘરે લઈ ગયા મેં તને કીધું હતું ને કે ફુસકી મિયા બહુ હોશિયાર છે એ કે તારે કહું નહોતું કરવાનું હવે તું છે ને ફુસકી મિયા કે બહુ હોશિયાર છે તો કે અમે એના હોશિયાર ના બાપ છીએ કે તો કે તું કે જો ફુસકી મિયા આજ કપડા પહેરે કાઢીએ ને એને રાતે તો તને 200 રૂપિયા ઇનામ કે ચોર કે મને કૂવામાં નાખો ને એના કપડા ના કાઢો તો હું ચોર કે મટી જાવી કે આજ રાતે વાત બીજે દી ફુસકી મિયાને ખબર કે ચોર ને આપણે કૂવામાં નાખ્યા વેર લેવા આવશે એક દી થયો બે દી થયા ત્રણ દી થયા બધા પાંચમે દિવસે ચોર આવ્યો ચોરે પાછળની દિવાલમાં બોખરું ના પાડ્યું ઉપર છાપરા ઉપરથી નડિયા હટાવી અને ન્યાથી વિતરો ફુસકી મિયાને બધી ખબર ફુસકી મિયા ખોટે ખોટા સૂતા છે કે ચોર હું કરે ને જોઉં ચોરે તો ધીમેથી આવી ફુસકી મિયાના ઓશિકાની જે ટોપી કાઢી ટોપી પોતાના ખિસ્સામાં નાખી લીધી પછી ફુસકી મિયાની બંડી મીંડો કાઢવા તો ફુસકી મિયા ખોટે ખોટા આમ પડખું કરે ઘડીક આમ પડખું કરે ચોરને નચાવે વળી આમ બોલો ચોર આમ કાઢવા જાય તો ફુસકી મિયા આમ પડખું ભરી જાય બે ત્રણ વખત પડખા ભર્યા ચોર છે એ કેટલી ઘડિયામાં ગયું ફુસકી મેં ખોટે ખોટા આખું જ ઉભા થયા છે ચોર કોઠી આડો છુપાઈ ગયો પાણીનું માટલું પડ્યું હતું કોઠી પડી હતી ફુસકી મેં વરી ઉભા થયા બીબી તો કે હો એ કે હું એ કે આપણા ગામના એ કે કાંજી કોડીનો એ કે પાઘડી લેવો તો એ તમે ક્યાં મૂકી બીબી કઈ પાઘડી તમે કે કોઠી ઉપર પાઘડી મૂકવાનું કેતો પાઘડી કોઠી ઉપર મુકાય કે કબાટમાં મુકાય
કોઠી ઉપરથી લઈને કે મૂકી દો કબાટમાં, નકે ઉંદેડા કાપી જાય, આપણે કાનજી કોડીને પાઘડી દેવું છે નહીં, મારો ભાઈ બન છે અને પાઘડી બહુ કિંમતી છે, એમ ના કરે, કોઠી ઉપર ના મૂકે, ઉંદર કાપી જાય કે તમે જાઓ છો કે હું લઈ આવું. હા બીબી કે વરી કે ખુશકી મિયા નિંદરમાં નિંદરમાં કઈક બોલે. ચોરે આમ જોયું કોઠી ઉપર કઈ પાઘડી પાઘડી હતી જ નહીં, પાઘડી હોય તો હોય ને, ચોરે પોતાની પાઘડી કાઢીને કોઠી ઉપર મૂકી, કોઠિયાનો છુપાઈ ગયો. એ કે જો ખુશકી મિયા પાઘડી ગોતતા ગોતતા આવશે તો વરી પાછા મને દેખી જાય તો રાડા રાડ કરશે. એટલે ખુશકી મિયા તો અંધારે અંધારે કે આ રે પાઘડી કાંઈ રાખાય, ઉંદર કાપી જાત, એમ કરી પાઘડી ઘાલીને મારે ઓસીક જ રાખી દો, હવાર કબાટમાં મૂકીશ. અટાણે ચાવી ક્યાં ગોતી, વરી ફરી પર થયું ને, બીબી ઓ બીબી ઓલા કાનજી કોડી નું કે પેરણ હતું એ ક્યાં મૂક્યું તમે, એ કે ન્યાય કે ડામચીયા પાસે રાખવાનું કીધું તું તો ન્યા રખાય કે કબાટમાં મૂકી દેવે, ઉંદર કાપી જાય. ઓલે વરી જોયું ચોરે કે ન્યાય કે પેરણ તો છે ને, પોતાનું પેરણ કાઢી મૂકી દીધું. વરી મિયા ખુશકી ઉભા થયા કે આ રહ્યું પેરણ કે હાલ ઓસી કે મૂકી દો. ચોર ને એમ થયું કે મિયા ખુશકી હોય જાય પાઘડી પેરણ લઈ. થોડીક વખત બીબી ઓલા બાટલા પાસે તમે કાનજી કોડી નો ચોઈણો મૂક્યો તો એ ક્યાં, ઈ કે ક્યાં પડ્યો છે, કબાટમાં મૂક્યો કે ન્યા માટલા પાસે છે, માટલા પાસે લઈ મૂકી દો ને હું ઉભો થઈને લઈ આવું. તો બીબીક લઈ આવો તમે માટલા પાસે. ચોરે જોયું કે માટલા પાસે જોઈ નહીં નથી, પોતે પોતાનું ફાડ્યું હતું ને એનું પોતળી વાયરી અને ચોઈનો કાઢી ને મૂકી દીધો. વરી મિયા ખુશકી ગયા ને ચોઈનો ઉપર ઘોસી કે મૂકીને હોઈ ગયા. ચોર ને એમ થયું હમણાં હોઈ જાય ને, એટલે મારા કપડા લઈ લો ને, આ પોતિયા ભેર ને તો હું કરીશ. વરી થોડીક વાર થયું મિયા ખુશકી ઉભા થયા. બીબી તો કે હો કે આ એક કાનજી કોડીની અમરગઢ છે ને, એ કે મારો ભાઈ બન છે, એ કે એનો ચોઈણો અને પાઘડી ને પેરણું આપી આવું અટાણેથી કે આપણે સાચવવા નથી, ઉંદર કાપી જાય તો. અટાણે રાતે તમે ક્યાં જાવ, કાનજી કોડી તમને કઈ આપી ગયો તો. બીબી કે તો કે તમને ખબર ના આવી, સપનામાં આપી ગયો તો. સપનામાં આપી ગયો તો હા, એક હું અમરગઢ જઈને આપી આવું. ચોર ને એમ થયું કે આ તો હમણાં હાલતો થઈ જાય, હવે કરવું હું એ કઈ વાંધો ને, અમરગઢ ના રસ્તે કે હું વયો જાઉં. તો ચોર છે ને એ મિયા ખુશકી જેવા બહાર નીકળે, ચોરે હળી કાઢી પોતળી બેન આગળ વયો ગયો અને અમરગઢના રસ્તે છુપાઈ ગયો. હમણાં મિયા ખુશકી નીકળે ને એટલે પકડી લો ને, થોડો કહીએ મારું હોય છે મિયા ખુશકી ને, મને કે કપડા મારા કપડા કાઢી લીધા. મિયા ખુશકી પાછો ઘરે જઈને હુઈ ગયો. ઓલો અમરગઢના રસ્તે રાહ જોઈ કોઈ આવ્યું નહીં, બપોર સુધી રાહ જોઈ. બપોરે દલા શેઠ ના ઘરે ગયો કે દલા શેઠ મને તમે કાંઈ ના આપો, કાંઈ નહીં મને કપડા તો આપો, એ કે મારે શું કરવું. જો જ બપોર બધા જૂતા હતા, કોઈ હતું નહીં ગામમાં, અને ચોર દલા શેઠ ની ત્યાં ગયો. તો દલા શેઠ ને કે તમે કે મિયા ખુશકી ને મને મોકલો, મરવી નાખ્યો, મારા કપડા કાઢી લીધા. દલા શેઠ ને કે તમે મને કપડા લઈ દો ને, હા નકર ના નકર કે તમારી ને ચોરી કરું. દલા શેઠે 50 રૂપિયા દીધા અને કપડાની જોડી લઈ દીધી, પોતાની દુકાનમાંથી કપડાની જોડી દીધી ને 50 રૂપિયા દીધા, ત્યાં ચોર ગયો. એને મિયા ખુશકી ને મરવવો હતો પણ દલા શેઠ જ એમાં ખુદ ફસાઈ ગયો અને મિયા ખુશકીએ ખાધું પીધું ને મોજ કરી. નમસ્કાર.